बनासकांठा समाचार सामे आवी रह्या छे के बनासकांठा नर्मदा ने मुख्य केनाल में पाणी बंद नो मामलो सामे आव्यो छे। थराद ना वहीवटी तंत्र केनाल पर पहुंचे लोगों ने सूचना आपी हती तो मुख्य केनाल में एक मास पाणी बंद रहता पीवाना पाणी ने लईने तंत्र अलर्ट बन्यो छे। तो मुख्य केनाल में सिंचाई माटे पाणी न खेंचवानी अपील करवामां आवी छे। तो वहीवटी तंत्र द्वारा सूचना आपवामां आवी आ साथे साथे खेडूतोए पोताना मशीनो लई लेवा माटे करायो छे जाण। उनाळानी ऋतुमां पीवाना पाणी माटे कोई समस्या न थाय तेवी तकेदारी पण राखवामां आवी छे। तो नर्मदा निगमना कर्मचारीओ थराद प्रांत अधिकारी पीआई सहित केनाल पर विजिट करी हती। त्यारे वधुमां जणावशे लाइव 24 ना संवाददाता जे आपणी साथे फोन लाइन पर जोडाया छे थानાજી રાજપૂત જી। થાનાજી શું છે માહિતી? જે અત્યારે જે વાત કરવામાં આવે તો થરાદ વિસ્તાર પછી મુખ્ય નર્મદા કેનાલમાં જે પાણી સિંચાઈ માટે ખેડૂતોને ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને પીવા લાયક નાગરિકોને અને ગ્રામજનોને પાણી મળી રહે એના માટે સ્ટોક કરવામાં આવ્યો છે। તો બંકર નળીઓથી અને ઓઇલ મશીનોથી જે પાણી ખેડૂતો ઉઠાવી રહ્યા છે એને લઈને પ્રતિબંધ અને આજે કર્મચારીઓ વિજિટ પર નીકળ્યા હતા ત્યારે મામલતદાર કલેક્ટર અને થરાદ પીઆઈ સહિત નર્મદા ના અધિકારીઓ અને પાણી પુરવઠાના અધિકારીઓ આ ઝુંબેશ હાથ ધરી છે। બંકર નળીઓને જાહેર સૂચના આપવામાં આવી છે ને જો ખેડૂતો સ્વેચ્છાએ બંકર નળીઓ અને જે હસ્તા છે એમના તે નહીં ઉઠાવે તો હસ્તા કાપવામાં આવશે એવું પણ જણાવ્યું હતું। અને જે પણ મોટરોથી જે પાણી ખેંચવામાં આવશે તે કેબલો પણ કાપવામાં આવશે અને જો ખેડૂતો સ્વેચ્છાએ ઉઠાવી લે તો એમના જે ચીજ વસ્તુઓ છે એને નુકસાન ન થાય અને જો પણ કઈ નુકસાન થશે તો ખેડૂતોને ભોગવવાનું રહેશે આવું જણાવવામાં આવ્યું હતું। જી થાનાજી, તો જે નર્મદાની મુખ્ય કેનાલમાં પાણી બંધ છે કેટલા ટાઈમથી બંધ જોવા મળી રહ્યું છે? નર્મદા કેનાલમાં આજે થી પહેલી તારીખથી જ બંધ કરવામાં પાણી આવ્યું છે અને સાફ સફાઈ માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે અને જે નર્મદા પાણી લીકેજ છે કાનપુર નાગલા અને વામી ભાપી બડોદર સૌપુરા વગેરે ગામડાઓની અંદર જે પાણી ઉપર આવી ગયા છે તળના એને લઈને જે લીકેજ થાય છે તે ખેડૂતોને મુશ્કેલી ન પડે તે રિપેર કરવા માટે જ અને સાફ સફાઈ કરવા માટે જે કેનાલ બંધ કરવામાં આવી છે એ પાણીઓ માટેનું જે અલ્ટિમેટ આપવામાં આવ્યું। જી થાનાજી, તો જે રીતે તમે વાત કરી તો શું જે રીતે સાફ સફાઈ થઈ રહી છે તેના કારણે ખેડૂતોને કોઈ નુકસાન થશે, મતલબ કે કોઈ ખેડૂતોને નુકસાન થવાનું સેવાય રહેશે? હા, ખેડૂતોને નુકસાન દેખાઈ જ રહ્યું છે અને ખેડૂતોને મોટું નુકસાન છે જ, કારણ કે જે ખેડૂતોએ ઉનાળુ સિઝનમાં પિયત કરી લીધું છે તેમને હજી ઉનાળુ સિઝનમાં બાજરી છે જુવાર છે વગેરે પાક પાક્યો નથી અને અરદ કાચો પાક છે તેને લઈને ખેડૂતોનું તે ભયંકર નુકસાન જ છે। ઘાસચારાની પણ તંગી રહી છે, પશુપાલન માટે પણ પીવા માટે પાણીની પણ તંગી રહી છે, એને લઈને તંત્ર કઈક એલર્ટ બને અને તાત્કાલિક ધોરણે પાણી છોડે અને તાત્કાલિક ધોરણે સફાઈ કરી અને ખેડૂતોને ફરીથી પાછું પાણી મળે એવું જો સરકાર દ્વારા કરવામાં આવે તો ખેડૂતોને રાહત મળી શકે છે। નહીતર તો ખેડૂતોને બે માર છે, એક માવઠાનો માર છે અને એક બાજુ આ કેનાલનો માર છે, ખેડૂતની પરિસ્થિતિ બહુ ગંભીર જોવા મળી રહી છે। જી થાનાજી, આભાર છે આપનો સમગ્ર માહિતી માટે। તો જે રીતે થાનાજી જણાવ્યું કે બનાસકાંઠાની નર્મદાની મુખ્ય કેનાલમાં પાણી બંધનો મામલો સામે આવ્યો છે જેમાં નર્મદાની મુખ્ય કેનાલમાં સાફ સફાઈ કરવાને બદલે અત્યારે બંધ કરવામાં આવ્યો છે। તો થરાદના વહીવટીતંત્રએ કેનાલ પર પહોંચી લોકોને સૂચના આપી હતી તો મુખ્ય કેનાલમાં એક માસ પાણી બંધ રહેતા પીવાના પાણીને પણ લઈને તંત્ર એલર્ટ બન્યું છે। તો મુખ્ય કેનાલમાં સિંચાઈ માટે પાણી ન ખેંચવાની અપીલ કરવામાં આવી છે। તો વહીવટીતંત્ર દ્વારા સૂચના પણ આપવામાં આવી છે તો ખેડૂતોને પોતાના મશીનો લઈ લેવા માટે કરાયું છે જાણ। સાથે સાથે ઉનાળાની ઋતુમાં પીવાના પાણી માટે કોઈ સમસ્યા ન થાય તેવી પણ તકેદારી રાખવામાં આવી છે। તો નર્મદા નિગમના કર્મચારીઓ થરાદ પ્રાંત અધિકારી પીઆઈ સહિત કેનાલ પર વિઝિટ કરી હતી।